બોલો આહીરો, દેવાયત બોદરના ઘરમાં રાડિયાસનો બાળ નવગણ છે, એ વાત સાચી? જવાબ આપો. જય મુરલીધર સુભાજી, જય સોમનાથ. આપા દેવાયત, તમારા ઘરમાં ડિયાસનો દીકરો ઉછરે છે, એ સાચું? સાચું, બિલકુલ સાચું. સૌ જાણે છે, મલકને દેખતા જ નવગણ મારે ઘેર ઉછરે છે. આપા દેવાયત, સાપોલિયાને દૂધ પાવ છો કે? અમારી સાથે વેરશીદ વોર્યું. મારે તો રાજભક્તિ પાડવી હતી. રા દિયાસનો દીકરો મારે ઘેર ઉછળતો નથી, એને કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલે હું મારી જાતે જ એની ગરદન સોલંકીને સોંપી દે. તમારો સંદેશો મળ્યો એટલે આયરાણી રાજનીતિએ નવગણને મોકલવા તૈયાર કરી જ રહ્યા હશે. માણું મોકલો, આયરાણી પોતે નવગણને લાવશે. સાચું ભણજો, આજ નવગણ છે ને? એના નૂર તેજ જુઓ, એ રાજાનો કુંવર નથી લાગતો? હમણાં ખબર. હે નવગણ, મારા પગે પડી નમન કર, નહીતર તારું માથું ધરતી અલગ કરી નાખીશ. કર નમન. તારા જેવા કાયરને નમન કરું તો મારું કૂળ લાજે, તારા જેવા કપટીને નમન ન કરાય, તને તો ખાસવા મરાય. થાય છે, મારી શંકા સાચી છે, આ તમારો જ દીકરો લાગે છે. દેવાયતની રાજભક્તિ પર શંકા? અરે જેદી આયરનો દીકરો ખૂટામણ કરશે, તેદી સોરઠનો નગાધિરાજ ગરવો ગિરનાર સમદરમાં સમાશે. આયરના ઉજળા કૂળ હાટું તો આવા અનેક નવગણ ઓળ ઘોળ કરું. લે, ઉન્નત મસ્તકે ઉભો રહે સોરઠિયા. હું આયરાણીને ખોળે ઉછર્યો છું. ચલાવો તલવાર. જય મુરલીધર. જય મુરલીધર.